નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારું જે આ વખતે મે 2021માં જે બોર્ડનું પેપર લેવાનું છે ગણિતનું, બરાબર, એ ગણિતના પેપરમાં આજના વિડીયોમાં આપણે વિભાગ ડી છે એનું સોલ્યુશન જોવાના છે. આપણે આગળના વિડીયોમાં એ, બી અને સી આ ત્રણે ત્રણ વિભાગનું સોલ્યુશન છે અલગ અલગ જોઈ ચૂક્યા છીએ. તમારે જો જોવાનું બાકી હોય તો ખાસ જોઈ લો, જેથી કરીને તમને ખબર પડે કે તમે ક્યાં ભૂલ કરી છે. બરાબર, તમારા બધા વિષયના પેપર છે અપલોડ થવાના જ છે, તો ખાસ એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલા બે લાઇકને દબાવી દો. ચાલો હવે વિભાગ ડીમાં આપણે 46મો પ્રશ્ન છે કે ચાર ગુણનો તમારો વિભાગ ડી છે. બરાબર, તો નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા પથું દર્શાવે છે. હવે ખિસ્સા પથાનો મધ્યક છે 18 રૂપિયા છે. હવે ખૂટતી આવૃત્તિ એફ એટલે કે શોધવાની છે, એફ ખૂટતી આવૃત્તિ શોધવાની છે. ચાલો વર્ગ અંતરાલ છે 11 થી 13, 13 થી 15 કેટલાનો થયો, 11 થી 11, 12 ને 13 બબ્બેનો થયો. બરાબર, ચલો આવૃત્તિ તમને આપેલી છે 11 થી 13 જે છે એમાં 7, મધ્ય કિંમત એક્સ આઈ આપેલી છે 12, યુઆઈ બરાબર એક્સ આઈ માઇનસ એના છેદમાં એચ એ -2 આપેલો છે. બરાબર, માઇનસ એક આપણે મૂકી 0 1 2 ને ઉપર હોય તો માઇનસ આવે દે, નીચે હોય તો 1 2 3 આવે દઈ. બરાબર, ખૂટતી આવૃત્તિ આપણે એફ શોધવાનું છે. ચલો 11 થી 13 પછી 13 થી 15 15 આવૃત્તિ કોષ્ટક તમને આખું આપેલું છે. બરાબર, એચ એટલે કે આને બે વચ્ચેનો વર્ગ અંતરાલ કેટલો થયો, તો કે ભાઈ બબ્બેનું અંતર છે. પછી આ બધાનો સરવાળો એફઆઈનો એટલે કે સિગ્મા એફઆઈ થયું સરવાળો કેટલો થાય, તો કે 55 પ્લસ એફ છે આપણે શોધવાનો છે, એટલે અહીંયા પ્લસ એફ આવશે. પછી છે એ કેટલો થશે, તો કે ભાઈ મધ્યક લઈ લો તમે વચ્ચેનો, શું થશે તો કે 16. પછી સિગ્મા એફઆઈ યુઆઈ આ બેનો સરવાળો શું થશે, તો કે 84 - 20 એટલે કે 64 છે આ બેનો સરવાળો થશે. બરાબર, ચાલો ખબર પડી ગઈ. આગળ વધી આપણે હવે શું શોધવાનું, મધ્યક એફ શોધવાનો છે. એટલે મધ્યક શું થશે, મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ એને ગુણ્યા એચ, એ આપણો 16 છે. બરાબર, મધ્યક આપણો 18 આપેલો છે. પછી સિગ્મા એફઆઈ યુઆઈ એટલે શું થશે, આપણો 64 સરવાળો કર્યો એ, અને સિગ્મા એફઆઈ એટલે સરવાળો શું, તો કે 55 પ્લસ એફ. બરાબર, ચાલો હવે 64 2 128, 16 ને બરાબર ની આ બાજુ લઈ લો, 18 - 2 18 - 16 એટલે શું આવશે 2, 128 થશે 64 2 128 ના છેદમાં 55 પ્લસ એફ, 55 પ્લસ એફને બરાબર ની આ બાજુ આવી દીધું, 2 ને આ બાજુ આવી દીધું એટલે શું થશે 64 2 128, 55 પ્લસ એફ છે, એફને એમને એમ રાખો બરાબર ની આ બાજુ 55 ને આવી દીધું, 64 - 55 એટલે શું આવે જવાબ એફ બરાબર 9. ખૂટતી આવૃત્તિ શું છે, તો કે 9 છે. સાવ ઇઝી છે, એમાં કાંઈ છે નહીં. ચાલો 47મું છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર 90 હોય તો સાબિત કરો કે બીસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર. બીસી સ્ક્વેર બરાબર શું સાબિત કરવાનું, એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર, ખૂણો એ આપણે 90° કીધેલો છે. બરાબર, ચાલો હવે પક્ષ શું છે આપણો, તો કે ભાઈ પ્રમેય થઈ કે તમારો કે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ છે એ કાટખૂણો છે, તેથી બીસી એને શું થાય, એનો કર્ણ થાય. સાધ્ય તો કે આપણે સાબિત કરવાનું છે, લખી નાખો બીસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર. અને સાબિતી શું કરવાની છે કે કાટકોણ ત્રિકોણ એબીસીમાં વેધ એડી જે છે બરાબર એને કર્ણ બીસી પર દોરો, વેધ એડી દોરો બીસી ઉપર, તો કે હા આથી ત્રિકોણ BDA, જો BDA અને CDA આ બે ત્રિકોણ થાય, CDA અને BDA. બરાબર, ચાલો આ કાટકોણ ત્રિકોણ બંને ભાઈ, તો કે હા, તથા BDC એક લાઇનમાં છે હોવાથી, એટલે એકરૂપ હોવાથી, એક લાઇનમાં હોવાથી BD પ્લસ DC બરાબર આખું BC મળે, તો કે હા. આ બંને ત્રિકોણો છે એ મૂળ ત્રિકોણને કહેવાય છે સમરૂપ છે. પ્રમેય 6.7 મુજબ આપણે કહી શકીએ કે બંને ત્રિકોણો છે એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે. અને ત્રિકોણ BDA એક એને સમરૂપ કયો, ત્રિકોણ ABC, અને CDA છે એ કને, તો કે ABCને સમરૂપ હોય. બરાબર, BDA અને CDA છે એ બે ABCને સમરૂપ છે. ચાલો હવે BDA સમરૂપ ABC છે એટલે શું થાય, તો કે BD ના છેદમાં AB અને BD ના છેદમાં AB બરાબર AB ના છેદમાં BC. બરાબર, BD ના છેદમાં શું થાય, AB, એટલે એવી રીતે એબી ના છેદમાં BC, અને CDA છે તો DC ના છેદમાં AC અને બરાબર AC ના છેદમાં BC. બરાબર, ચલો AB સ્ક્વેર બરાબર શું થાય, તો કે BD ગુણ્યા BC. AB ના બાજુ જોઈએ તો ગુણાકાર થઈ ગયો AB સ્ક્વેર, BC ના બાજુ જોઈએ તો BD ગુણ્યા BC. અને બીજું AC સ્ક્વેર બરાબર શું થાય, તો કે DC ગુણ્યા BC. બરાબર, આ તમે ક્રોસ ગુણાકાર કરો એટલે આપણે જવાબ મળી જાય. પરિણામ એક અને પરિણામ બે જે છે એનો સરવાળો કરીએ, ચાલો, એટલે શું થાય, AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર બરાબર શું મળે, તો કે BD ગુણ્યા BC વત્તા DC ગુણ્યા BC. BC બેમાં કોમન છે, સામાન્ય કાઢી લ્યો ને, તો શું વધશે, BC કાઉન્સમાં BD વત્તા DC. બરાબર, AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર બરાબર શું, તો કે BD વત્તા DC. BD પ્લસ DC એટલે આખું BC મળે, આપણે આગળ જ જોયું. બરાબર, ચાલો તમને દેખાડી દઉં ક્યાં, તો અહીંયા જોઈ લ્યો દેખાય છે, તો કે BD BDC એક હોવાથી BD પ્લસ DC બરાબર આખું BC થાય, તો BD પ્લસ DC બરાબર ને BC લખી શકીએ, તો કે હા, ચલો BC ગુણ્યા BC એટલે BC નો વર્ગ, એટલે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર BC સ્ક્વેર થઈ ગયું સાબિત, તો કે હા. ચાલો હવે 48મું છે કે વાવાઝોડાના કારણે શું થયું, તો એક ઝાડ છે એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જે છે એ જમીન સાથે 30નો ખૂણો બનાવે છે. અહીં બનાવે છે, તો કે હા. હવે ઝાડ જે છે જમીનને સ્પર્શતી હોય, સ્પર્શતી ટોચ જે છે અને ઝાડના થડ વચ્ચેનું અંતર કેટલું છે, 15 મીટર છે, તો ઝાડની ઊંચાઈ શોધવાની છે 15 મીટર. જો આકૃતિમાં સમજાવી દઉં તમને,
કે એ થી સી આખું છે એ ઝાડની ઊંચાઈ છે, બરાબર, એ આપણે શોધવાની છે. હવે એ બી સી એક લાઇનમાં છે એટલે આખું એ બી પ્લસ બી સી બરાબર મને આખું એસી મળે, તો કે હા. ચાલો હવે એ થી બી જે છે એ ઝાડની ટોચ છે, એ ટોચ પડીને ભાંગી એ શું થયું, તો કે બી થી ડી થયું, એટલે એ બી બરાબર બી ડી થાય, બરાબર. કે ઝાડની ટોચ છે ભાંગીને તૂટે છે અને ક્યાં, તો કે જમીનને સ્પર્શે છે, એટલે એ બી અને બી ડીની જે લંબાઈ છે કંઈ આપણે કેવી છે, સરખી છે. અને સી થી ડી જે છે એ શું, તો કે ઝાડનું થડ અને જમીનની ટોચ જે પડી બરાબર એ વચ્ચેનું અંતર છે કેટલું, તો કે 15 મીટર આપેલું છે. અને એ કેટલાનો ખૂણો બનાવે, બી ડી સી જે ત્રિકોણ ખૂણો છે એ કેટલાનો, તો કે 30નો બનાવે છે. ચાલો હવે બીડીસીમાં ટેન થીટા કરીએ, તો ટેન થીટા એટલે શું થાય, તો કે સામેની બાજુને છેદમાં પાસેની બાજુ, સાબાના છેદમાં પાબા, સામેની બાજુ બીસી ને પાસેની બાજુ સીડી, બરાબર. બીસી આપણે આપેલી નથી, સીડી આપેલી છે, કેટલી 15, ટેન 30, 30 એટલે શું થાય, તો કે 1 ના છેદમાં વર્ગમૂળ 3, એટલે બીસી બરાબર શું કિંમત મળે, તો કે 15 ના છેદમાં વર્ગમૂળ 3. ચાલો હવે કોસ 30 લઈએ આપણે, બરાબર, આપણે એક બાજુ શોધવાની છે એટલા માટે. કોસ 30 એટલે શું, તો કે કોસ એટલે કે પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુ આપણે આપેલી છે સીડી, બરાબર, એ 15 છે, અને કર્ણ શું છે, તો કે બીડી, બરાબર. કર્ણ આપણી પાસે નથી એટલે બીડીની કિંમત મળી જાય આપણે શું, તો કે 30 ના છેદમાં વર્ગમૂળ 3. ચાલો 1 અને 2 સમીકરણ મળી ગયા, પરિણામ 1 અને 2નો સરવાળો કરીએ એટલે ઝાડની ઊંચાઈ મળે. ઝાડની ઊંચાઈ શું છે, તો કે એસી, એસી એટલે કે એબી પ્લસ બીસી અથવા તો બીડી પ્લસ બીસી, તમે કોઈ પણ કહી શકો, કારણ કે એબી અને બીડીની લંબાઈ કેવી છે, બે કેવા છે, સરખા જ છે. ચાલો એટલે શું થશે, તો કે 30 ના છેદમાં વર્ગમૂળ 3 વત્તા 15 ના છેદમાં વર્ગમૂળ 3, એટલે 30 + 15 એટલે કે 45 થયો, 45 ના છેદમાં વર્ગમૂળ 3, એટલે 15 × 3, 15 × 3 = 45, 3 ના 2 ભાગ પડે, વર્ગમૂળ 3 × વર્ગમૂળ 3, બરાબર. તો કે હા, તો કે 3 વર્ગમૂળ 3 એકર ઉડી ગયો, એટલે શું હોય, તો કે 15 વર્ગમૂળ 3 મીટર થાય. આમ ઝાડની ઊંચાઈ કેટલી હશે આખી, તો કે 15 વર્ગમૂળ 3 મીટર થાય, બરાબર. ચાલો ત્યારબાદ 49 કે 6.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરી તેનું 3:5 ગુણોત્તરમાં વિભાજન કરો અને રચનાના મુદ્દા લખો. ચાલો 6.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરો, એનું 3:5 વિભાજન કરો. ચાલો વિભાજન કરીએ અને શું કરવાનું છે, રચના દોરો, મુદ્દા લખો. ચાલો આ રીતે આપણે દોરી શકીએ, આખું વિભાજન કરીને ચાપ મારી શકીએ, બરાબર. એક ચાપ તમારે લ્યો, એક અહીંયા મારો, ને ઓલી બધી એટલા અંતર જ મારવાની છે, બરાબર. જ્યાં આવીને પછી આપણે એટલા અંતર શું કરવાનું, તો કે આપણે નામ આપી દીધા A1 B1 B2, રચનાના મુદ્દા શું કરવાનું, તો કે પેલા રેખાખંડ 6.5 સેમીનો દોરો. હવે એબીના વિરુદ્ધ અર્ધ તલમાં એક્સ અને વાય હોય તે રીતે લઘુકોણ એક્સ એ બી અને વાય એ બી વાય દોરો, જેથી એક્સ એ બી બરાબર એ બી વાય થાય. ત્રીજું, કિરણ એ એક્સ પર અનુકૂળ ત્રિજ્યા લઈ એને કેન્દ્ર લઈ A1 અને A1 A2 A2 A3 એ હરખા થાય, બરાબર, એમાં આપણે ચાપ મારવાની છે. બિંદુઓ A થી 8 સુધી સ્થાન આપણે નક્કી કરવાના છે. ચાલો કિરણ બી વાય પર એ જ રીતે ત્રિજ્યા, એ જ ત્રિજ્યા લઈને એ જ રીતે B1 થી B8 સુધીના બિંદુનો સ્થાન નક્કી કરો, આપણે આગળ આપ્યું તો એ રીતે, બરાબર. પછી પાંચમું છે કે A3 અને B5 ને જોડો. ચાલો જોવામાં રચનામાં જોવો, A3 અહીંયા ઉપર A3 અને નીચે B5 બંને જોડો. ચાલો જોડી દીધા, તો કે હા. ત્યારબાદ શું કરવાનું છે, આપણે જે સ્થાને એ બીને છેદે ત્યાં સીના માપો, છેદ્યું ત્યાં આપણે સીના માપી દીધું. આમ એ બી એ માંગેલ 3:5 વિભાજન કરતો રેખાખંડ છે, બરાબર, છે 3:5 રેખાખંડ કરતો વિભાજન, તો કે હા એ છે, બરાબર. ત્રીજા ભાગમાં ટૂંકમાં એનું વિભાજન છે કરે છે, માપ તમારો પરફેક્ટ હશે, તમારે પરફેક્ટ સ્થાન આવશે, બરાબર. એમાં ચાલો મધ્યસ્થ શોધવાનો છે 50માં, વર્ગ અંતરાલ તમને આપેલો છે, આવૃત્તિ અને સંચય આવૃત્તિ આપણે આપેલી છે, બરાબર. હવે શું કરવાનું છે, તો 40 થી 45 એટલે 5નો અંતરાલ છે, આવૃત્તિ આપેલી છે FI, સિગ્મા FI બરાબર શું થશે, તો કે 30 થશે, બરાબર. ચાલો 13 છે આપણે CF, સંચય આવૃત્તિ શું થશે આપણી, 13 થશે, બરાબર. ચાલો હવે આપણે શું કરવાનું છે, તો કે અહીં N બરાબર આપણે 30 આપેલા છે, સરવાળો કેટલો છે 30, બરાબર. તો N/2 બરાબર શું થાય, તો કે 15 થાય, N/2 શોધવા પડે, તો કે હા, બરાબર. ચાલો હવે પેલો 15 જે સંચય આવૃત્તિ છે ને 19 જે સંચય આવૃત્તિમાં સમાવિષ્ટ છે અને તેને સંબંધિત વર્ગ અંતરાલ છે 55 થી 60 છે, બરાબર. તો મધ્યસ્થ વર્ગ કેટલો થાય, તો કે 55 થી 60 થાય, તો કે હા. ચાલો અહીં L બરાબર શું છે, તો કે 55 આપેલ છે, N/2 એટલે કેટલો થાય 55, CF સંચય આવૃત્તિ શું, તો કે 13, F = 6 અને H બરાબર કેટલા છે, તો કે H બરાબર આપણે આપેલા છે 5, બરાબર. ચાલો હવે આગળ વધીએ, મધ્યસ્થ M શોધવાનો છે, M બરાબર સૂત્ર શું છે, તો કે L + N/2 - CF / F એને ગુણ્યા H, બરાબર. ચાલો હવે 55 આપેલા છે, L + N/2 એટલે 15 થાય, -CF સંચય આવૃત્તિ 13 છે અને F છે કેટલું છે 6, એને ગુણ્યા H, અંતરાલ કેટલો છે, તો કે ડિફરન્સ કેટલો છે, તો કે 5નો. ચાલો 55 + 15 = 13 જાય તો 2, 5 10 ના છેદમાં 6, એટલે 55 + 10 ના છેદમાં 6 એટલે કે 1.67, એટલે કે 56.67. આમ વિદ્યાર્થીઓ કેટલા છે, તો કે વજન M, એમ એટલે શું, મધ્ય શું થશે, 56.67 છે થશે, બરાબર. ચાલો હવે 51માં છે કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય તેમ સાબિત કરો. બે સમરૂપ ત્રિકોણ છે એના ક્ષેત્રફળનો જે ગુણોત્તર છે એ શું, તો કે એને અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ
એના બરાબર હોય એવું સાબિત કરવાનું છે. ચાલો પક્ષ શું છે, તો કે એબીસી એ સમરૂપ છે કોને, તો કે પીક્યુઆરને. સાધ્ય શું, તો કે એબીસીના છેદમાં પીક્યુ એટલે એબીના છેદમાં પીક્યુ, બીસીના છેદમાં ક્યુઆર અને એસીના છેદમાં પીઆર બધાનો વર્ગ. બરાબર, સાબિતી શું કરવાની, તો કે એબીસીમાં વેદ એમ જે છે અને પીક્યુઆરમાં વેદ પીએન છે એ દોરવાનો છે. હવે એબીસી જે છે, બરાબર, સાબિતી કરી આપણે. એબીસી શું છે, તો કે એબીસી બરાબર એકને છેદમાં બે પાયો ગુણ્યા વેદ, એટલે કે બીસી ગુણ્યા વેદ શું છે એમ, અને પીક્યુઆરમાં એકને છેદમાં બે પાયો ક્યુઆર છે અને વેદ છે પીએન છે. તમે જોઈ શકો છો પીએમ વેદ અને એએમ અને પીએન બે વેદ છે, પાયો અને વેદ લખ્યું છે. ચાલો હવે એબીસી ના છેદમાં પીક્યુઆર કરીએ એટલે બેના છેદમાં થાય, એટલે એકને છેદમાં બે, એકને છેદમાં બે કેન્સલ થઈ જાય, વધે શું બીસીના છેદમાં ક્યુઆર અને એએમના છેદમાં પીએન. બરાબર, સમીકરણ નંબર એક. ચાલો એબીસી ને પીક્યુઆર છે એમાં ખૂણો બી અને આમાં ખૂણો ક્યુ બરાબર સમાન હોય બે, તો કે એબીએમ અને પીક્યુએનમાં ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો એમ બરાબર ખૂણો એન, 90° થાય, ખૂણો ખૂણો શરત. બરાબર, આ શરત મુજબ આપણે કહી શકીએ. એવી રીતે ત્રિકોણ એબીએમ એ એકરૂપ કોને છે, તો કે પીક્યુએન ને, એમાં એએમના છેદમાં પીએન બરાબર એબીના છેદમાં પીક્યુ થાય. સમીકરણ બે આપી દો. આપણું પક્ષ છે એના ઉપરથી કહી શકીએ, એબીસી એકરૂપ છે પીક્યુઆર છે, તો એબીના છેદમાં પીક્યુ, બીસીના છેદમાં ક્યુઆર અને સીએના છેદમાં આરપીએ, આપણી રીતે આ થાય. બરાબર, ચાલો સમીકરણ ત્રણ છે. હવે એક બે અને ત્રણ પરથી શું કહી શકીએ, એબીસીના છેદમાં પીક્યુઆર બરાબર એબીના છેદમાં પીક્યુ એને ગુણ્યા એબીના છેદમાં પીક્યુ બરાબર એબી સ્ક્વેરના છેદમાં પીક્યુ સ્ક્વેર. કારણ કે આપણે અહીંયા પાછું એબી છેદમાં પીક્યુ શું કીધું, તો આ તમે સરળ છે જોઈ શકો, આના બરાબર એબીના છેદમાં પીક્યુ છે એના બરાબર બીસીના છેદમાં ક્યુઆર લખી શકું, એના છેદમાં સીએના છેદમાં આરપી પણ હું લખી શકું. બરાબર, ચલો હવે ત્રણ ઉપરથી જોવો તો શું થાય, તો કે એબીસી ને પીક્યુઆર બરાબર શું થાય, તો કે ભાઈ એબી સ્ક્વેર એબીના છેદમાં પીક્યુ એનો વર્ગ બરાબર બીસીના છેદમાં ક્યુઆર અને એસીના છેદમાં પીઆર એનો વર્ગ થાય. બરાબર, ચાલો એટલે આ રીતે આપણે એબીસી જે સમીકરણ ત્રણ જે છે એના ઉપર, કારણ કે એબી બીસી અને સીએ બધી બાજુ કેવી છે, તો કે સરખી છે, એટલે આપણે આ રીતે કહી શકીએ. બરાબર, આના બરાબર આ, આના બરાબર આ અને આના બરાબર આ. બરાબર, ખ્યાલ આવી ગયો. ચાલો ત્યારબાદ આગળ છે 52મો, કે એન્જિનિયરિંગના વિદ્યાર્થી હયાંશે નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવાનું કાર્ય છે એને કહેવામાં આવ્યું છે. હવે નમૂનાનો વ્યાસ છે 3 સેમી અને લંબાઈ છે 12 સેમી છે. બરાબર, જો શંકુની ઊંચાઈ 2 સેમી હોય તો હયાંશે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે તે આપણે શોધવાનું છે. બરાબર, ચાલો નયાંશે જે નમૂનો તૈયાર કરેલો છે તમને કીધેલું છે, અહીંયા શંકુ છે એની ઊંચાઈ હાઈટ છે. બરાબર, આવું તો કીધેલું છે, શંકુ માટે ઊંચાઈ એચ બરાબર કેટલી છે 2 અને ત્રિજ્યા છે એની 3/2 સેમી થાય. હવે નળાકાર માટે જે છે એ ત્રિજ્યા શું છે 3/2 છે અને ઊંચાઈ આપણે શોધવાની છે. પદાર્થની કુલ ઊંચાઈ છે શું, તો કે 2 × શંકુની ઊંચાઈ કરો એટલે પદાર્થની કુલ ઊંચાઈ આપણે મળી જાય, એટલે 12 − 2 × 2 એટલે 4 સેમી નીકળી જાય, એટલે 12 માંથી 8 જઈ તો 8 સેમી થાય. હવે નમૂનામાં સમાતી હવાનું ઘનફળ શોધવું છે, એના બરાબર શું કહું, તો કે સંયોજિત નમૂનાનું ઘનફળ એના બરાબર, તો કે નળાકારનું ઘનફળ વત્તા 2 × શંકુનું ઘનફળ. નળાકારના ઘનફળ સૂત્ર શું છે, તો કે πr²h અને 2 × શંકુનું ઘનફળ સૂત્ર શું, તો કે 1/3 πr²h. બરાબર, ચાલો હવે બેમાંથી શું, તો કે πr² છે કોમન સામાન્ય નીકળે એટલે શું થશે, તો કે કૌંસમાં શું વધશે એચ પ્લસ 2/3h. બરાબર, કારણ કે πr² છે કોમન નીકળી ગયા, પાય એટલે 22/7, ત્રિજ્યા 3/2 છે, બે વખત લખવી પડે કારણ કે સ્ક્વેર છે એટલે એચની કિંમત 8 છે, 2/3 એચ એટલે શું, તો કે મોટી ઊંચાઈ નાની ઊંચાઈ બેની ઊંચાઈ અલગ અલગ આપી છે એચ એટલે. બરાબર, એકની ઊંચાઈ 8 છે અને એકની ઊંચાઈ 2 છે. ચાલો હવે 2 છે ને ઉડી જાય છે અહીંયા, તો 11/22 થાય, 11/7 એને ગુણ્યા 3/9/2 એને ગુણ્યા 8 + 2 = 4/3, 8 × 3 = 24, 3 લસાથીઓ 24 + 4 એટલે 28/3. બરાબર, 3 અલગ છે છેદ ઉડાડો, 3/9 થાય, પછી 28 છે એટલે શું, તો કે અહીંયા 16 આપણે 7 છે 7 ભાગ એટલે 7 × 28 થાય, પછી 4 2 વડે હાલે બરાબર, તમે 2 વડે ઉડાડો 28 × 14 = 28, 7 × 14 તો 2 જ આવશે ત્યાં, એટલે શું વધ્યું ઉપર, તો કે 11, 3 અને 2 હવે 3 × 2 = 6 ને એને ગુણ્યા 66 સેમિઘન થાય. બરાબર, આમ હયાંશે બનાવેલ નમૂનામાં 66 સેમિઘન હવા છે એ સમાશે. બરાબર, ચાલો ત્યારબાદ 53મો છે, કે 4.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો, તેના કેન્દ્રથી 7.5 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને તેમની લંબાઈ છે માપવાની છે. ચાલો તો પહેલાં 3 આપણે શું કરવાનું, તો કે 4.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે, પછી એના કેન્દ્ર વર્તુળનું જે કેન્દ્ર છે ત્યાંથી આપણે 7.5 સેમી દૂર એક બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જે છે રચના કરવાની છે. બરાબર, અને તેની લંબાઈ છે આપણે શોધવાની છે. ચાલો હવે રચનાના મુદ્દા છે કે ઓ કેન્દ્રિત 4.5 સેમી ત્રિજ્યાળું વર્તુળ દોર નાખ્યું. ચાલો હવે ઓ કેન્દ્રિત નામ આપ્યું શું, ઓથી પી, એક આપણે જીવ પસાર કરવું નથી, તો ઓપી બરાબર 7.5 સેમી થાય તેવું બિંદુ પી છે વર્તુળના બહારના ભાગમાં લેવાનું છે. ચાલો લઈ લીધું અહીંયા છે, જોવો દેખાય છે છેલ્લાને બાજુ. બરાબર, તમે જમણી બાજુ જોશો એટલે તમને દેખાશે. બરાબર, હવે ઓ થી પી નો જે લંબ દ્વિભાજક દોરી એનું મધ્ય બિંદુ એમ મેળવો. ઓ થી પી નો લંબ દ્વિભાજક દોરો, બે ભાગ કરે સરખા એવા, એનું મધ્ય બિંદુ શું નામ આપ્યું, તો કે એમ નામ આપ્યું. બરાબર, ચાલો હવે એમ ને કેન્દ્ર લઈ
એમ ઓ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરો. એમને કેન્દ્ર લેવાનું, એમથી ઓની ત્રિજ્યા લેવાની, એવું પાછું વર્તુળ દોરવાનું. ચલો દોર નાખ્યું. હવે આ વર્તુળ છે ઓ કેન્દ્રિત વર્તુળને જ્યાં છે તે ત્યાં ક્યુ અને આર છે આપણે નામ આપવાના, પી ક્યુ અને પી આર છે એને જોડવાનો, અને ઓ ક્યુ અને ઓ આર ને છે એને પણ આપણે જોડી દઈએ. હવે સ્પર્શકો પી ક્યુ અને પી આર ના માપ 6 સેમી થાય અને પી ક્યુ બરાબર 6 સેમી ને પી આર બરાબર 6 સેમી થાય. તો આપણું જે પેપરનો પાર્ટ ડી હતો એ પણ પૂરો થઈ ગયો. ટૂંકમાં શું તો આપણો એ બી સી ડી ચારે ચાર ભાગ છે પૂરો થઈ ગયો, આખું પેપર છે આપણું સોલ્યુશન પૂરું થઈ ગયું. આવી રીતે તમારા બધા વિષય જેનું સોલ્યુશન મૂકવામાં આવશે તો એના માટે ખાસ તમારે શું કરવાનું છે, અમારી સાથે જોડાઈ રહેવાનું છે. અને ખાસ તમારે વિભાગ એ બી સી અને ડી ટોટલ કેટલા માર્ક થઈ છે ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરાબર, સોલ્યુશન કર્યું છે, સોલ્યુશન જોઈને આપણે અંદાજ આવી જાય કે ભાઈ મારે આમાં આટલા માર્ક આવે, અંદાજિત માર્ક છે તમે કોમેન્ટ કરો, જેથી કરીને અમને ખબર પડે કેટલા વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોયું અને કેટલા કેટલા માર્ક છે એને આવશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં રહેલા બે લાઇકને દબી દો, જેથી કરીને તમારા ધોરણની કોઈ નોટિફિકેશન આવે, બરાબર, પેપર તમારા બધા અપલોડ થવાના છે તે નોટિફિકેશન તરત તમને મળતી રહે. આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.